ખેડૂત મિત્રો, ટપક પિયત પદ્ધતિ વસાવવાથી ઘણા બધા ફાયદાઓ મળે છે, તેના અનેક વિડીયો આપણે જોતા હોઈએ છીએ. મારી પોતાની જુવાર તમે અત્યારે જોઈ રહ્યા છો કે ટપક પિયત પદ્ધતિમાં જ હતી. અંદાજે 7 થી 8 ફૂટની આસપાસ મારે જ્યાં વધારે પાણી ભેગું થતું હતું ત્યાં આવડી જુવાર અત્યારે આપણે જોઈ શકીએ છીએ. આ જુવાર છે તેમાં ખાસ એટલા બધા ખર્ચાઓ છે તે નથી કરેલા. માત્ર 2 જ વખત સાયપર મેથરીન, જે 25% ઈસી નામની જંતુનાશક આવે છે, તેનો છંટકાવ કરેલો, અને 1 જ વખત યુરિયા ખાતર છે તે પૂરતી ખાતર તરીકે આપેલું હતું. પાયાના ખાતરમાં 18/46 વીઘે 15 કિલો જેટલું આ જુવારમાં આપેલું છે. 16 mm નળી છે અને 2 લિટર પ્રતિ કલાકે પાણી નીકળે તેવી ટપક છે. મિત્રો, ઓછા પાણીની સુવિધા ધરાવતા મોટાભાગના ખેડૂત મિત્રો જો ધારે તો કપાસની જેમ 48ના ગાળે અમે જેમ કપાસનું વાવેતર કરીએ છીએ તેવી રીતે 48ના ચાસમાં 4-4 ઇંચના ગાળે 4 ચાસ કરીને જુવાર વાવવામાં આવે તો ખૂબ સારામાં સારી કળપ છે તે આપણે મેળવી શકીએ. મિત્રો, હેમર જગ્યામાં આપણે જુવાર વાવી તો ઘણી બધી જગ્યામાં આપણે વાવેતર છે તે કરી શકીએ, પરંતુ આ ચાસમાં આવી રીતે 4 ચાસ કરીને વાવવામાં આવે તો હેમર જેટલો જ ઉતારો છે, કળપ છે, તે આપણને આવી રીતે વાવેતર દ્વારા મળતી હોય છે. માટે બધી જ જમીન છે તેમાં આપણે વાવવાને બદલે 1 ચાસમાં અથવા તમારે આવી રીતે ન વાવવી હોય તો 25ના ગાળે પણ તમે 2 ચાસ કરીને ટપક પિયત પદ્ધતિમાં ખૂબ સારામાં સારી કળપ છે તે જુવારના વાવેતર દ્વારા મેળવી શકો છો. ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે પરાસરાભાઈ, ભરડો છે તે ઘણો બધો જુવારમાં જોર કરી જતો હોય છે. ખેડૂત મિત્રો, તમારી વાત સાચી છે. ભરડો અમારી દ્રષ્ટિએ એવા ખેડૂત મિત્રોને આવે કે અગાઉનો પાક છે તે લીધો હોય અને જમીન છે તે 8 થી 10 દિવસ ઓછામાં ઓછી તપવા દઈ અને ત્યારબાદ જુવારના પાકનું વાવેતર કરી તો ભરડો છે તે ઘણો બધો ઓછો આવે. અમારે ખેડૂત મિત્રો, ભરડો અત્યાર સુધીમાં ભાગ્યે જ અમુક વર્ષોમાં જ આવ્યો છે. બાકી મોટાભાગે દર વર્ષે અમે જુવાર છે તે વાવતા હોઈએ છીએ તેમાં ભરડાનો પ્રશ્ન છે તે અમારે નથી રહેતો. અને તમારે દર વર્ષે ભરડો આવતો જ હોય તો ખેડૂત મિત્રો, તમે ખાસ કરીને જુવારને જે જંતુનાશક દવાઓની જે આપણે બીજ માવજત આપી છે એક જ ટ્રાય છે તે તમે જુવાર જ્યારે વાવો ત્યારે જંતુનાશક દવાનો પટ મારીને વાવેતર કરો તો તમને ખ્યાલ આવે કે જીવાત છે વધારે પડતી ભેજમાં જ વધારે નુકસાન છે તે પહોંચાડતી હોય છે. એટલા માટે શક્ય હોય તો ખેડૂત મિત્રો, 8 થી 10 દિવસ જમીન તપવા દઈ અને ઠંડીમાં જુવારનું વાવેતર આપણે ન કરી તો ભરડામાં સારામાં સારી રાહત છે તે આપણને રહેતી હોય છે. ખેડૂત મિત્રો, તમે જુવારમાં કેવા ખાતરો અને કેવી જંતુનાશક દવાઓથી તમને ભરડામાં રિઝલ્ટ મળે છે તેની માહિતી તમે કોમેન્ટમાં લખો તો આપણા જુવાર વાવતા તમામ ખેડૂત ભાઈઓને સમયસર માહિતી છે તે મળી રહે. ખેડૂત મિત્રો, આ માહિતી અમે અમારા અનુભવ આધારિત તમારા સુધી પહોંચાડી. અમારી જ માહિતી મુજબ તમારે તમારી જુવારની ખેતીમાં ચાલવું કે ન ચાલવું એ તમે નક્કી કરી શકો છો, પરંતુ તમને ફાયદો થઈ શકે તેમ હોય તો અમારી માહિતી મુજબ તમે ચાલી શકો છો. બાકી તમે જે રીતે ભરડામાં અથવા જુવારની ખેતીમાં જે ખેતી પદ્ધતિ અપનાવતા હો તે ખેતી પદ્ધતિ અપનાવી ખૂબ સારામાં સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આપણે આ માહિતી પૂરી કરી છીએ. ખેડૂત મિત્રો, આ માહિતી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો ચોક્કસ આ વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. થેન્ક યુ ખેડૂત મિત્રો.